અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે શ્રી આશાપુરા માતાજીનો 29મો પાટોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ દીપ શંભુરામ ગજરા પરિવારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સંસ્થાપક કચ્છ કેસરી શ્રીમંતજી બાપુ ભાનીશાલી આ પાટોત્સવમાં વહેલી સવારના સ્થાપિત દેવતા પૂજન, શિખર પૂજન, ધ્વજારોહણ, મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે લોકમેળાનું તથા મલાખડાના આયોજન પણ કરાયું હતું. આ લોકમેળામાં જુદા જુદા સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. મેળામાં મલાખડાની સંપૂર્ણ જવાબદારી જકરિયાભાઈ હિંગોરા, હાજી નૂર મોહમ્મદ હિંગોરાની રહી હતી. આ મલાખડામાં પ્રથમ વિજેતા 11,000નું ઇનામ આપવામાં આવ્યું. બીજા નંબરે આવેલા વિજેતાને 7,500નું ઇનામ અપાયું હતું અને ત્રીજા નંબરે આવેલા વિજેતાને 5,100 રૂપિયાનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત સર્વજ્ઞાતિઓના ભાઈઓ તથા વડીલો, રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ હતી અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આમ આજરોજ અબડાસા તાલુકાના રાતાડા તળાવ ખાતે શ્રી આશાપુરા માતાજીનો 29મો પાટોત્સવ ઉજવાઈ ગયો. જપ કર્મણા સવિતા સૂર્ય નારાયણ સવિતારદેન દેવો જાતિ ભુવનાનિ પ્રસન્ન યજ્ઞોપવી. બે હાથ ભેગા કરો, ભગાય નમઃ, દિવાકરાય નમઃ, ભાસ્કરાય નમઃ, પ્રત્યક્ષ દેવા સવિતારદેન દેવો જાતિ ભુવનાનિ પ્રસન્ન યજ્ઞોપવી. બાલરામજી મહારાજ આંજરાપોળના પ્રાટાંગણમાં બિરાજમાન આ શ્રી આશાપુરાનો આજ 29મો પાટોત્સવ ઉજવ હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારના હોમ હવન સાથે વિવિધ 18-18 વર્ણના લોકો સાથે 12 જેટલા જોડાઓએ માતાજીની આરાધના કરી શ્રીફળરૂપી બીડું હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર કચ્છમાંથી અને દેશ વિદેશમાંથી પધારેલ ભક્તોએ મહાપ્રસાદ લીધો અને દર વર્ષની જેમ કચ્છની WWF કહેવાય એવી પખ મલાખડાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ આ પ્રતિયોગિતાને 6 વિભાગમાં વહેંચવામાં આવી છે અને 6 વિભાગમાં નોકઆઉટ નેમ WWFમાં નોકઆઉટ પદ્ધતિથી વિજેતા જાહેર કરવામાં આવે છે. તેવી રીતે આ પખ મલાખડાની આયોજનમાં પણ બહોળી સંખ્યામાં 18-18 વર્ષના લોકો ભાગ લઈ રહ્યા છે અને એક કોમી એકતાનું પ્રતીક સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશ વિદેશમાં પૂરું પાડી રહ્યા છે. અને રાતા તળાવ દર વર્ષે છેલ્લા 29 વર્ષથી આ પખ મલાખડાના આયોજન કરે છે મેળાની અંદર અને આ આયોજન રૂપી આ જે રમત છે કચ્છની WWF કહેવાય એને વિશ્વ સ્તરે એક સ્થાન આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ખાસ કરીને અમારા સંસ્થાના સ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મંજી બાપુના નેતૃત્વની અંદર શ્રી ઓતોરામ સત્સંગ મંડળ મુંબઈ, શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ, શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારત ગ્રુપ દ્વારા આ વિવિધ આગેવાનોને સાથેમાં રાખી અને આ સમગ્ર આયોજન પૂરું કરી પાર પાડવામાં આવી રહ્યું છે. ઓધોરામ સત્સંગ મંડળ આયોજિત 29મા પાટોત્સવ નિમિત્તે અહીંયા રાતા તળાવ ખાતે કચ્છ મેળા પખ મલાખડો નું આયોજન કરેલ છે અને એક કોમી એકતાનું પ્રતીક છે, તો એમાં સર્વે ધર્મ પધાર્યા છે તો સર્વેને હું આભાર વ્યક્ત કરું.